24 માં હું છું જ્યોતિષ આચાર્ય ડોક્ટર અશુભ પ્રજાપતિ. નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ વંદના માં આપનું હાર્દિક સ્વાગત છે. તો આવો સૌપ્રથમ ગણેશ વંદના કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તો આજે સત સંવત 1944 હિન્દુ માસ કાર્તિક પ્રમાણે આજે પોષ મહિનોની વધી ત્રીજ, પરંતુ આજે ત્રીજ ઉપર સંકષ્ટી છે, સંકટ ચોક છે. તો સંકષ્ટી ના વ્રત કરનાર માટે આજનો ચંદ્ર ઉદય રાત્રે 9:09 થશે, જેથી એ લોકો 9:09 જે લોકો વ્રત કરતા હોય એ 9:09 ચંદ્રની પૂજા કરી ઉપવાસ છોડી શકે. વાત કરીએ આજનું નક્ષત્ર, તો આજના નક્ષત્રમાં આશ્લેષા નક્ષત્ર 9:08 સુધી, તત્પશ્ચાત મઘા નક્ષત્ર આવશે, એવી રીતે ચંદ્રમા પણ 9:08 સુધી રહેશે. કર્કમાં પછી સિંહ રાશિ આવશે. તો આજે જન્મેલા જાતકોનું ચંદ્ર રાશિ સિંહ 9:08 પછી, તો સિંહ રાશિ આખો દિવસ 5 ને એનું શુભ નામ મને ટ રાશિ ઉપર રાખી શકાય. તો ખાસ કરીને 9:08 પહેલા કર્ક રાશિ ઉપર નામ રાખી શકાય. તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષ ચર્ચા. તો સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય આનંદ ઉત્સાહ રહે, ધારા કાર્યો પાર પડે, શેર સટ્ટામાં કોઈ આકસ્મિક નલ્લા પડે ને સંતાનના કાર્યો ક્યાંક સફળ થતા જણાય, તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. આવો વાત કરીએ હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે, ક્યાંક ને ક્યાંક બેચેની ઉચાટથી દિવસ આગળ વધતો લાગે, પરંતુ મકાન વાહનના પ્રશ્નોમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળતી જણાય, તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણવે નમઃ અને ઓમ ગોવિંદાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. આવો વાત કરીએ હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક જોબ જુસ્સો વધતો જણાય, કોઈ આકસ્મિક કાર્યોથી લાભ મળે અને સફળતાના શિખરોમાં વૃદ્ધિ થતી લાગે, તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ હ્રોમ ઝુમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. આવો વાત કરીએ હવે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને ધંધા રોજગારમાં લાભ મળે, આવકનું પ્રમાણ વધે અને પારિવારિક કોઈ સમાચાર મળે, તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ હ્રીમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહે ધારેલા કાર્યો પાર પડે, ક્યાંક ને ક્યાંક નવા કાર્યોમાં સફળતા મળે અને પતિ પત્નીમાં પ્રેમાલાપ વધે, વૈવાહિક વાતચીત હોય તો આગળ વધતી લાગે, તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને હરિઓમ દત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. આવો વાત કરીએ હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને ક્યાંક ને ક્યાંક બેચેની ઉચાટ દ્વિધાભરી સ્થિતિ રહે, ક્યાંક ખોટા ખર્ચ થવાના પણ યોગ બને અને રસ્તામાં આવતા જતા સાવચેતી રાખવી પડે, અન્યથા પડી ન જવાય તેની કાળજી રાખવી, તો આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. આવો જોઈએ હવે રાશિ ભવિષ્ય પછી જ્યોતિષ્ય ચર્ચામાં. આજના દિવસે સ્પેશિયલ કે જ્યોતિષ એ વાસ્તવિક સ્થિતિની અંદર કેવી રીતે છે, શાસ્ત્ર શું છે, શાસ્ત્રનું મૂળ સિદ્ધાંતો કેવી રીતે એ વર્ક કરે છે, એ અસરો કરે છે, તો ઘણીવાર ઘણાને એમ પ્રશ્ન થાય કે જ્યોતિષથી શું થાય, કેવી રીતે અસરો થતી હશે,
ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય કે આવડા મોટા બ્રહ્માંડની અંદર એ પણ આપણા ઉપર આ ગ્રહો કેવી રીતે આપણને નડતા હોય છે. અરે એ જ વાત ઉપર આપણે ચર્ચા કરીએ કે જેના કારણે દરેકનો કોઈ ખોટો વ્યામ હોય તો પણ એ નીકળી જાય. તો સૌ પ્રથમ તો જ્યોતિષમ વેદાનામ ચક્ષુઃ, જ્યોતિષ એ વેદની આંખો છે. જ્યોતિષ એ કલ્યાણનો માર્ગ છે. જ્યોતિષ એ કોઈને સાચો રસ્તો બતાવવાથી એના સફળતા વધારે મળતી હોય છે, એને શાંતિ પ્રદાન થતી હોય છે. યત બ્રહ્માંડે તત પિંડે, જે બ્રહ્માંડમાં છે એ જ આપણા આ માનવ દેહની અંદર છે. માનવ દેહ મળ્યો હોય તો એનો જન્મારો કેવી રીતે સફળ થાય એ આપણે જોવું પડે. તો ખાસ કરીને બ્રહ્માંડમાં જેને કહેવાય, ખાસ કરીને મુખ્યતઃ આપણે જોઈએ તો અગ્નિ વાયુ પૃથ્વી જળ તેજ આ તત્વો જે છે પાંચે પાંચ, એ તત્વો આપણા ભીતરમાં પણ છે. સૌથી વધારે જળ તત્વ છે બ્રહ્માંડમાં, જુઓ તમે પાણીનો ભાગ સૌથી વધારે 70-75%, અને સૌથી વધારે સવારથી લઈ અને સાંજ સુધી સૌથી વધારે ઉપયોગ આપણે પાણીનો જ કરીએ છીએ, જળનો જ કરીએ છીએ. એ વસ્તુ કોણ ના સ્વીકારી શકે, બધા જ સ્વીકારે. એટલે જળ તત્વ છે એમાં કોઈ બે મત નથી. તો જળ તત્વની અસર આપણા ઉપર કેવી રીતે થાય છે આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે સ્નાન કરીએ છીએ તો આપણને કેટલું સુકૂન મળે છે, કેટલા આપણે ફેસ થવાય, તાજગી આવે છે જળ તત્વથી, તો આ બધા જાણે છે. સાથે સાથે જલપાન કરીએ, પાણી પીએ છે જ્યારે, ત્યારે પણ આપણામાં એક ઊર્જા પ્રગટ થાય છે, ત્યારે પણ આપણને એક શક્તિનો અનુભવ થાય છે. એ બધા જ જાણે છે કે તરસ લાગી છે, પાણી પીએ છે એટલે આપણને મનની શાંતિ મળે છે. કોઈ માણસ ગુસ્સે ભરાઈ ગયો હોય, ક્રોધે થયું તો ભાઈ પહેલાં પાણી પીવડાવો, તો પાણી પીવડાવવાથી એનામાં શાંતિ પ્રગટ થાય છે. જળ તત્વ પૂનમે ભરતી અમાવસ્યા ઓટ, તમે જુઓ કોના કારણે આવે છે, ચંદ્રમાના કારણે. તો ચંદ્રમા એ મનનો દેવતા છે. એમને મનનો દેવતા કંઈ એમને નથી કહ્યું ઋષિ મુનિઓએ જે શાસ્ત્રની અંદરથી શોધ કરીને, કારણ કે મન હૈવ મનુષાણમ કારણ મંદ મોક્ષ હો, મોક્ષ મંદનનું કારણ મન છે. મન હોય તો માળવે જવાય, મન ચંગા તો કથરોડ મેં ગંગા. ઘણા લોકો કહેતા કે મન મજબૂત હોય તો કશું જ ના નડે, સાચી જ વાત છે, કશું જ ના નડે. પણ એ મનને મજબૂત કરવું કેવી રીતે, મનની અડગતા કેવી રીતે લાવી, એ જ તો શાસ્ત્ર છે. એટલા માટે ભગવાને પણ ગીતામાં કીધું છે કે મનને વશ કરવાનો પ્રયત્ન કરો. તો એ કેવી રીતે કરો એ શાસ્ત્ર શીખવાડે છે. તો એટલા માટે ખાસ કરીને ચંદ્રમા એ મનનો દેવતા છે. અને તમારે અનુભવ બીજો કરવો હોય તો કરજો. પૂનમ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ માનસ પટલ ઉપર પણ એક ભરતી આવવાની શરૂ થઈ જતી હોય છે. એમાં જેનો ચંદ્ર નબળો હોય એને ખાસ કરીને વિશેષ ઇફેક્ટો અસરો થતી હોય છે. તમે જો એ દિવસે જે વિચાર આવશે ને એ વિચાર તમારો વેગવાન થશે. પૂનમ આસપાસ અકસ્માતના યોગ પણ વધારે બનતા હોય છે, ઝઘડા ટંટા પિસાદ પણ. એટલા માટે તો આપણા શાસ્ત્રની અંદર દેવી દેવતાઓની પૂર્ણિમાનું વ્રત કરવાનું સૂચવ્યું છે. તમે જુઓ કે આપણે અંબાજીમાંનું પૂનમ ભરીએ કે બહુચરમાની ભરીએ કે ચામુંડામાની ભરીએ કે પાવાગઢ જઈએ, મા કાળી જઈએ, કોઈ ડાકોર જાય, કોઈ પોતાના જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જાય, તો કેમ કે શ્રદ્ધા પરમાત્મામાં રહેવાથી એના અંદર મન લાગવાથી બીજા વિચારો જે વધારાના નેગેટિવ પરિબળો છે એ તમને ક્યાંક ને ક્યાંક ત્યાં તમારો બચાવ કરે છે, અને તમારું ધ્યાન જે છે એ શક્તિની અંદર જાય છે, ભગવાનની અંદર જાય છે, એના કારણે તમારો બચાવ થતો હોય છે. પણ છતાંય તમે આ એક અભ્યાસ કરજો કે સત્ય વસ્તુ છે. તો પૂર્ણિમાએ આ રીતે એક મોટા મોટા મંદિરોમાં માનવ મહેરામણ જોવા મળતો હોય છે, એક ભરતી એની પણ ત્યાં જોવા મળે છે. એટલે નિર્વિવાદિત સત્ય છે અને સ્વીકારવું પડે. પાણી ઓછું પીવો તો હોય તો જો તકલીફ થશે, એટલે પાણી પણ જરૂર જેટલું છે શરીરને એટલું તો આપણે પીવું જ પડે છે. તો એટલા માટે એ પણ સત્ય છે. અને સાથે સાથે અગ્નિ તત્વ, તો અગ્નિ તત્વ જે છે અગ્નિ જો
ના હોય તો શું થાય? અગ્નિ લેવલમાં ના હોય, બેલેન્સમાં ના હોય તો એ પણ નુકસાન કરે છે. શરીરમાં અગ્નિ તત્વ ઓછું થઈ જાય તો એ સમસ્યા, અને વધી જાય તો એ સમસ્યા. તત્વ લેવલમાં રહેવું પડે, બોડી ટેમ્પરેચર તમારું લેવલમાં રહેવું પડે, બોડીની ગરમી લેવલમાં રહેવું પડે. વધી જાય ઘટી જાય તો એ સમસ્યા થાય છે. જઠરાગ્નિ પણ તમે જુઓ, ભૂખ ના લાગે, અંદરથી અગ્નિ પ્રગટ ના થાય તો પણ સમસ્યા થાય છે, અને ભૂખ વધારે પડતી લાગતી હોય તો પણ સમસ્યા થતી હોય છે. એટલે પ્રમાણથી હોય તો એ વધારે હિતકર હોય છે. આ બધી બાબતો બહુ જાણવી જરૂરી છે. તો અગ્નિ તત્વ એટલે સૂર્ય સાથે જોડાયેલું છે, મંગળ સાથે જોડાયેલું છે. તમે જુઓ કે ઉનાળામાં આપણને કેટલી ખબર પડે છે કે અગ્નિ તત્વ કેવું હોય. તો એટલા માટે આ તત્વો કોઈ પણ વધી જાય તો પણ સમસ્યા, અને ઘટી જાય તો પણ સમસ્યા. લેવલમાં રહેવું પડે, એને ગ્રહ સાથે જોડાયેલું છે. પૃથ્વી તત્વ તમે જો તો બોડીની અંદર પૃથ્વી તત્વ ક્યાં છે? માટી કે ભાઈ, આને જેને સંતાન ન થતું હોય શેર માટીની ખોટ છે એવું કહેતા હોય છે. કારણ કે માંસ જે છે આપણી અંદર, માંસ મજ્જા જે એના રૂપી જે માટી છે, એ કોઈના શરીરમાં હાવ હાડપિંજર જેવું લાગતું હોય તો કેવું થાય? અંદર બિલકુલ માંસ ના હોય તો માણસ હાડપિંજર દેખાય ને, તો એ પણ જરૂરી છે. એ વધી જાય તો પણ સમસ્યા છે, અને ઘટી જાય તો પણ સમસ્યા છે. પૃથ્વી તત્વ એ રીતે માણસના વિચારો થતા હોય છે, એવી રીતે ગુરુ, તેજ તત્વ, લાઈટ, તો માણસના ચહેરાની લાઈટ જતી રહે, હાવ નિરસ ચહેરો થઈ જાય, હાવ કે ફીકું ફસાનો ચહેરો થઈ ગયો, જરાય નૂર નથી, જરાય તેજ નથી, તો એ પણ જરૂરી છે. તો ગુરુ સાથે જોડાયેલ છે. આ બધી જ બાબતો જુઓ તમે, અને એના સાથે બધું જ જોડાયેલું છે. એવી રીતે શુક્ર જળ તત્વ સાથે છે, શનિ વાયુ તત્વ સાથે છે, આપણા અંદર વાયુ પણ વિદ્યમાન છે, બહાર પણ વાયુ વિદ્યમાન છે, દરેક વસ્તુ તમે જોઈ શકો છો. તો આ રીતે બધા જ ગ્રહો તત્વ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે, અને જોડાવાના કારણે એ જ પ્રમાણે ગ્રહોથી ઋતુ બને છે, ઋતુથી વાતાવરણ બને છે, અને વાતાવરણની અસર સમગ્ર જનજીવન પર પડે છે. પરંતુ દરેકના ગ્રહો જે સમયમાં જન્મ્યા હોય, જેવી પ્રકૃતિ હોય, એનાથી પ્રકૃતિ બને છે, અને એ પ્રમાણે એની અસરો થાય છે. કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે ગ્રહોની અસર નથી થતી, તો એ વસ્તુ બિલકુલ ખોટી છે. એ વ્યક્તિ અજ્ઞાનતામાં જીવે છે. તો ખાસ કરીને દરેકે દરેક ગ્રહોની જે અસરો છે, એ આવી રીતે તત્વ જ્યારે બેલેન્સિંગ અનબેલેન્સિંગ એટલે કે વધી જાય છે, ઘટી જાય છે, અને તમે જુઓ મેં કહ્યું એ પ્રમાણે ઋતુ ગ્રહોથી બને છે, અને ઋતુથી વાતાવરણ, અને વાતાવરણની અસર જનજીવન, જળ અને ચેતન બંને ઉપર પડે છે. પરંતુ મહત્વની એ પણ વાત આપણા શાસ્ત્રમાં કરી છે કે દેશકાળની પણ સ્થિતિને જોવી જરૂરી બને. દેશકાળની સ્થિતિ એટલે કે તમે જે જગ્યાએ જન્મેલા છો, જે જગ્યાએ તમારું કાર્યક્ષેત્ર છે, કર્મક્ષેત્ર છે, તમે કેવા સમાજમાંથી આવો છો, તમે મહેસાણામાં રહે છો કે અમદાવાદમાં રહે છો કે બોમ્બેમાં રહો છો, એના ઉપર પણ તમારા લાઈફની અસરો પડે છે. એટલે એને દેશકાળ કહી શકાય. તો એ દેશકાળની જે પરિસ્થિતિ છે એ પણ તમારે ખૂબ જ જોવી જરૂરી રહે. દેશકાળની અસરો થાય છે કારણ કે માણસ જેવા સંઘમાં રહેતો હોય, જેવા વર્તુળમાં રહેતો હોય, એ બધી જ અસર એના ઉપર અવશ્ય થાય છે. તો આ આપણે વાત કરી ગ્રહોની, કે ગ્રહોની શું અસરો થાય છે, જ્યોતિષ શું છે, ગ્રહ, નક્ષત્ર, તારા, નક્ષત્રો જે છે નક્ષત્રના આધારે ઔષધિઓ પણ બને છે. તમને ખબર હોય તો આયુર્વેદની અંદર નક્ષત્રના આધારે પણ ઘણી બધી બાબતોને જોવામાં આવે છે. તો આપણે એના આધારે તમે જુઓ, આપણા ઋષિ મુનિએ જે બી રચના જે ગોઠવેલી છે શાસ્ત્ર પદ્ધતિ પ્રમાણે, એમાં દરેક પૂનમનું અલગ મહત્વ છે, ક્યાંક ને ક્યાંક દરેક તિથિનું અલગ મહત્વ છે. તો આ બધું જે મહત્વ છે, એ મહત્વ વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સફળ અસફળ બનાવતું હોય છે. તો આજે આટલું વાત કરી. હવે આગળ તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ ધારેલા કાર્યો પાર પડે, ક્યાંક ને ક્યાંક સફળતાની એક સીડી ચડતા હોય એમ લાગ્યા કરે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રી એ નમઃ આમંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. આવો વાત કરીએ હવે
वृश्चिक राशि, वृश्चिक राशि ना जातकों माटे आजना दिवसे जेम जेम दिवस पसार थाय तेम तेम क्या ने क्या कर्म क्षेत्र में लाभ रहे, धंधा रोजगार वत्ता लागे, पितृपक्ष लाभ बन जाए। तो आज तमारे शुक्र सुना करो, आज तमारे खास करीने हरिओम दत्त, जय गुरुदत्त आमंत्रणों भावपूर्वक 21 वार जाप करवाथी दिवस तमारो शुभ रहे। बात करिए धनुराशि, धनुराशि जातक माटे आजना दिवसे भाग्य साथ आपतो लागे, धर्म कार्य थाय, कोई यात्रा मुसाफरी ना योग बने अने सफलता तमने आज जरूर मळे। तो आज तमारे शुक्र सुना करो, आज तमारे खास करीने ओम नमो गोविंदाय आ मंत्रनो भावपूर्वक 21 वार जाप करवाथी दिवस तमारो शुभ रहे। आओ वात करीए हवे मकर राशि, मकर राशिना जातकों माटे आजना दिवसे जेम जेम दिवस पसार थाय तेम तेम क्यांक ने क्यांक आरोग्य हानि संभव छे, बेचैनी, उदास, चिंता, सिरदर्द जेवा दर्दोथी संभाळवो पड़े। तो आजे तमारे शुं करवुं शुं ना करवुं, आजे तमारे खास करीने ओम नमः शिवायनो जाप करवो, जेनाथी दिवस तमारो शुभ रहे। आओ वात करीए कुंभ राशि, कुंभ राशिना जातकों माटे आजना दिवसे आनंद उत्साह रहे, धारणा करी पार पड़े, वैवाहिक वातचीत आगळ वधती लागे, जाहेर जीवनमां मान सम्मान मळे। तो आजे तमारे शुं करवुं शुं ना करवुं, आजे तमारे खास करीने ओम दुम दुर्गाय नमः आ मंत्रनो भावपूर्वक 21 वार जाप करवाथी दिवस तमारो शुभ रहे। आओ वात करीए हवे मीन राशि, मीन राशिना जातकों माटे आजना दिवसे जेम जेम दिवस पसार थाय तेम तेम क्यांक ने क्यांक कार्यमां अवरोध पैदा थता होय एम लाग्या करे, कार्यमां विघ्न आवतुं होय एम लाग्या करे, कोई शत्रु परेशान करता होय लागे करे। तो आजे तमने क्यांक ने क्यांक बेचैनी रहे। तो आजे तमारे शुं करवुं शुं ना करवुं, आजे तमारे खास करीने ओम नमो भगवते वासुदेवाय आ मंत्रनो भावपूर्वक 21 वार जाप करवाथी दिवस तमारो शुभ रहे। आओ वात करीए विजय मुहूर्त, विजय मुहूर्त में 12:33 થી 12:54 સુધી વિજય મુહૂર્ત રહે, વિજય મુહૂર્ત માં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે, દરેક દેવનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષ આચાર્ય લાઈવ 24 માંથી ચાલુ છું, નમસ્કાર।